બનાસકાંઠામાં અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોએ ભારે ચકચાર મચાવી છે. બનાસકાંઠા જિલ્લામાં એક સમયે પત્રકાર તરીકે ભૂમિકા નિભાવનાર ધવલ જોશી નામના યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી ડીસાના ધારાસભ્ય સામે સંગીન આક્ષેપોનો મારો ચલાવી જંગ છેડી દીધી છે. આ છે ધવલ જોશી. વર્તમાન સમયમાં પાલનપુરમાં રહે છે. એક સમયે બનાસકાંઠા જિલ્લામાં પત્રકાર તરીકે કામ કરી ચૂકેલા ધવલ જોશી અત્યારે બ્રહ્મ સમાજમાં સેવાકીય કાર્યો કરવામાં અગ્રેસર છે અને તેઓ બ્રહ્મ સમાજને આગળ લાવવા માટે અનેક સેવાકીય કાર્ય કરી રહ્યા છે. પરંતુ ધવલ જોશીએ તાજેતરમાં એક વિડીયો ફેસબુક ઉપર પોસ્ટ કર્યો છે. આ વિડીયોને લઈ બનાસકાંઠા જિલ્લામાં હડકંપ મચી ગયો છે. આ વિડીયોમાં ધવલ જોશીએ ડીસાના ધારાસભ્ય મહાશય શશિકાંત પંડ્યા ઉપર આરોપ લગાવ્યા છે. ધવલ જોશીનું માનીએ તો તાજેતરમાં જિલ્લા પંચાયતના આઈસીડીએસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડર માટે 11 જણાએ અરજી કરી હતી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ ચારેક કામ એક સમાજના એક જ શખ્સને ફાળી દેવામાં આવ્યા હતા. આ અંગે જ્યારે ધવલ જોશીએ ડીસાના માન્ય ધારાસભ્ય શશિકાંત પૈ પંડ્યાને ટેલિફોનિક રજૂઆત કરી ત્યારે ધારાસભ્યએ તેમની સાથે કેવું વર્તન કર્યું તે જુઓ. નમસ્કાર મિત્રો, હું ધવલ જોશી પુનઃ એક વખત તમારી સામે આવ્યો છું. વિષય છે બનાસકાંઠા જિલ્લા પંચાયતની અંદર આઈસીડીએસ વિભાગની અંદર 4 ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. આ 4 ટેન્ડરોની અંદર 11 પાર્ટીઓ L1 હતી, તેમ છતાં પણ માત્ર ને માત્ર એક જ એજન્સીને કામ આપી દેવામાં આવ્યું. એ ભાઈ ચૌધરી હતા માટે આ કામ એને આપી દેવામાં આવ્યું, બીજું કોઈ જ કારણ નથી. આ માટે બ્રહ્મ સમાજના અને ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા સાહેબને મેં ફોન કર્યો અને કહ્યું, મેં સાહેબ ધવલ બોલું છું, આમ તો ક્યારે પણ ફોન નથી ઉપાડતા, પરંતુ મેં કીધું લાવો અખતરો તો કરીએ. ભૂલથી તેઓએ ફોન ઉપાડી દીધો. મેં કહ્યું, સાહેબ ધવલ બોલું છું. હા બોલ. સાહેબ આવું એક ટેન્ડર છે, એની અંદર આવી ક્ષતિ થઈ છે, તો મારે કામ છે અને એની અંદર સાહેબ તમે DDO સાહેબને ફોન કરો તેવી વિનંતી છે. તેઓએ કહ્યું કે બ્રહ્મ સમાજના નામે તારે મને ફોન કરવો નહીં. મેં સાહેબ શું કરું કે જે કરું, મેં અટેક બદલી દઉં, બદલી દે, ચૌધરી થઈ જાઉં. તો કે ચૌધરી થઈ જા. ત્યારબાદ મેં સાહેબ ક્યારે મળશો, કે હું સાંજે 4 વાગે મળીશ. ત્યારબાદ સવારથી લઈને સાંજ સુધી મેં 25-30 ફોન કર્યા છે, એક પણ ફોન ઉપાડ્યો નથી અને મને સમય પણ નથી આપ્યો. ત્યારબાદ બનાસકાંઠાના સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબને મેં ફોન કર્યો. મેં કીધું, સાહેબ આવું એક ટેન્ડર છે અને ટેન્ડરની અંદર 11 પાર્ટીઓ આવેલી છે, L1 11 છે, તેમ છતાં પણ માત્ર ને માત્ર એક જ પાર્ટીને, એ ચૌધરી છે, માટે એને કામ આપી દેવામાં આવ્યું છે. DDO સાહેબની કચેરીમાંથી આ કામ થયું છે. એમને કહ્યું, બેટા મને ખબર નથી આ વાતની, પરંતુ DDO સાહેબને કહું છું કે આવું છે તો 4 અલગ અલગ પાર્ટીઓને કામ આપે, કોઈ એક પાર્ટીને આપે એ યોગ્ય નથી. મિત્રો, સાંસદ ચૌધરી છે, તેમ છતાં પણ તેઓ એક ન્યાયિક વાત કરી અને તેઓએ DDO સાહેબને ફોન કરીને કહ્યું કે ભાઈ આ ખોટી થઈ રહ્યું છે, તમે આમ ન કરો, 4 અલગ અલગ પાર્ટીઓને આપો. અને તેમને કહ્યું કે કદાચ એવું હશે તો હું પ્રત્યક્ષ DDO સાહેબને મળીને કહીશ. મિત્રો, એક બ્રહ્મ સમાજના આગેવાન છે અને એક ચૌધરી સમાજના આગેવાન છે, આટલો ડિફરન્ટ છે. શશિકાંતભાઈ કે મારી પાસે આવું નહીં. તો શશિકાંતભાઈ, તમે બ્રહ્મ સમાજના નામે ટિકિટ લીધી હતી માટે અમે તમારી પાસે આવીએ છીએ. હું ચૌધરી હોત તો ચૌધરી સમાજના નેતા પાસે જ હોત, બ્રાહ્મણનો દીકરો છું માટે બ્રાહ્મણ પાસે આવ્યો. અને જ્યારે સ્વામીજી તમારા વિરુદ્ધમાં લખતા હતા ને, ત્યારે સૌથી પહેલો ફોન કરનારો ધવલ હતો. મેં તમને કહ્યું હતું કે હું તમારી સાથે છું, અમે તમારી સાથે છીએ. હવે જે વ્યક્તિ સાથે માન્ય ધારાસભ્ય દ્વારા આવું બેહુદું વર્તન કરવામાં આવ્યું છે તે વ્યક્તિએ આ વિડીયોમાં વધુમાં જણાવ્યું છે કે જ્યારે જ્યારે બ્રહ્મ સમાજના લોકો ઉપર તકલીફ આવી પડે છે અને તેમને મદદની જરૂર પડી છે, ત્યારે ત્યારે ધારાસભ્યએ મદદ કરવાની ના પાડી દીધી છે. ગાંધીનગરની અંદર જ્યારે મુખ્યમંત્રીને મળીને નીકળ્યા, ત્યારે તમારી આંખની અંદર આંસુ હતા અને તમે કહ્યું હતું કે સમાજનું એહસાન હું ક્યારે નહીં ભૂલું. અને આજે એ સમાજના યુવાનોના આંખમાં આંસુ લાવવાનો પ્રયાસ કર્યો. તમે કહો છો કે ડીસાના સિવાય કોઈ પણ બ્રાહ્મણની મારે જરૂર નથી, મારો વોટર એ જ છે, તેઓએ વોટ નથી આપ્યો, જેઓએ વોટ નથી આપ્યો તેઓનું કામ નથી. સાહેબ, અમે એફિડેવિટ કરી દીધું તમારા માટે, તમારા હાથ મજબૂત કરવા માટે. આજે અમારા હાથ કાપો છો તમે. એક મહિનો અગાઉ GTU અંદર એક્ઝામ માટે આદિત્ય જોશીએ મને કહ્યું કે મારે PhD કરવી છે, ધવલભાઈ તમે કંઈ કરી શકશો? મેં શશિકાંતભાઈને ફોન કર્યો, સાહેબ 20-25 ફોન કર્યા, એમને ફોન ન પાડ્યો. એ છોકરાનું GTU અંદર PhD માટેનું એક્ઝામ
એક્ઝામ એ પીએચડી માટેની એક્ઝામ આપવાની હતી, એમાં એ અનક્વોલિફાઈ થયો, એક્ઝામ આપવા છતાં પણ અનક્વોલિફાઈ થયો. 2 મહિના અગાઉ પાલનપુર સિવિલ હોસ્પિટલની અંદર એક રસોઈ હતા રાજ પુરોહિત, તેઓને કોઈ કારણવશાત છૂટા કરવામાં આવ્યા. તેઓએ શશિકાંતભાઈને ફોન કર્યો તો કહ્યું કે ભાઈ વકીલને મળી લે. વકીલે કહ્યું ફરિયાદ કરી લે. સાહેબ, બનાસ ડેરીમાં કે મેડિકલ કોલેજમાં બ્રાહ્મણનો દીકરો ફરિયાદ કરે? સાહેબ, ક્યાં જશે સમાજ? નાની નાની વાતોને લઈને જો ફરિયાદ કરવામાં આવશે તો સમાજના યુવાનો નોકરી વગરના થઈ જશે, ઘર ભેગા થઈ જશે. પરંતુ એક ષડયંત્ર ચાલી રહ્યું છે, નાની નાની ઘટનાઓને લઈને, નાની નાની બાબતોને લઈને કોઈ પણ સહકારી કે સરકારી કે કોઈ પણ ઉપર ફરિયાદ દાખલ કરી દો, પછી જે થાય એ થાય. એમાં કોના રોટલા શેકાય છે એ ખબર નથી, પણ એક ફરિયાદ કરવાનો સિલસિલો ચાલુ થયો છે. આટલું ઓછું હોય તેમ ભાજપના બ્રહ્મ સમાજના હોદ્દેદારોનો તાજેતરમાં સન્માન સમારોહ પાલનપુર ખાતે યોજવામાં આવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાના હોદ્દેદારો, કર્મઠ આગેવાનો અને ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યાને તેમનું સન્માન કરવા માટે માનભેર બોલાવ્યા હતા. પરંતુ આ બાબતે પણ ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ ધવલ જોશીના જણાવ્યા અનુસાર આયોજકોને પણ ધમકાવી નાખ્યા હતા. ધવલ જોશીના જણાવ્યા મુજબ શશિકાંત પંડ્યા આ કાર્યક્રમમાં ભાજપ વિરોધી મહેમાનો આવવાના હોય, પોતે આ કાર્યક્રમમાં આવવાનો નન્નો ભણી દીધો હતો. જો કે આ બાબતે ધવલ જોશીએ જે વાત કરી તે દર્શક મિત્રો આપ ખુદ જ સાંભળી લો. 1 મહિના અગાઉ પાલનપુરની હેલો પોઈન્ટની અંદર એક કાર્યક્રમ કર્યો હતો, ભાજપના જે નવનિયુક્ત હોદ્દેદારો છે તેઓનો સન્માન કરવામાં આવ્યું, જેઓ રાષ્ટ્રની વિચારધારા સાથે જોડાયેલા છે. શશિકાંતભાઈને પણ એમાં સાહેબને બોલાવ્યો, એમ તેઓ તો ફોન ઉપાડ્યો જ નહીં, પીએપઆઈથી સમય માંગ્યો તો સમય પણ ન આપ્યો. અને બીજા દિવસે જે કાર્યક્રમોમાં આવવાના હતા મહેમાનો અને મહાનુભાવો, તેઓને ફોન કરીને જણાવવામાં આવ્યું કે આ કાર્યક્રમની અંદર પક્ષ વિરોધી લોકો ભેગા થવાના છે, માટે આ કાર્યક્રમમાં ન જતા. અરે ધવલ નાનામાં નાનો કાર્યકર્તા છે, એ કોઈ મોટા એવા લોકોને નથી બોલાવવાનો કે જે પક્ષ વિરોધી હોય. અને ત્યાં આવનાર કોણ પક્ષ વિરોધી હતું? કનુભાઈ વ્યાસ પક્ષ વિરોધી છે, અતુલભાઈ જોશી, પીરાભાઈ, પરાગભાઈ, ફાલ્ગુનીબેન, રમેશભાઈ ગાડિયા, ગણપત કાકા, આ લોકો પક્ષ વિરોધી છે. અનિકેતભાઈ ઠાકર, બધા પક્ષ વિરોધી લોકો છે. સાહેબ, આવા નિવેદનો આપવામાં આવ્યા. 2 અઠવાડિયા પહેલાં ખોરડાની અંદર પણ એક કાર્યક્રમ હતો, વડીલ વંદના કાર્યક્રમમાં, તેમાં પણ સમય આપ્યો, ફોટો છપાવડાયો પત્રિકાની અંદર, તેમ છતાં પણ ન આવ્યા. મોડે પણ કાર્યક્રમમાં આવું જોઈએ. કાર્યક્રમ 3:30-4 વાગ્યા સુધી ચાલ્યો હતો, બધા 4 વાગ્યા સુધી રોકાણ હતા, પરંતુ ન આવ્યા. અને બહાનું આપવામાં આવ્યું કે મને સમય નથી. ધવલ જોશી જેવા બ્રહ્મ સમાજના રત્ન સમાન યુવક અને સમાજ માટે હંમેશા ખડેપગે તૈયાર રહેનાર આ યુવકના જણાવ્યા અનુસાર તેમની સાથે ઘટેલી ટેન્ડરની ઘટનાને લઈ તેમને પોતાના સમાજને છોડવાની ઈચ્છા થઈ અને આત્મહત્યા કરી લેવાનું મન પણ બનાવી લીધું. પરંતુ મોડી રાત્રે તેમના બાળક વિશે વિચારીને આત્મહત્યાનો માર્ગ છોડીને હવે બ્રહ્મ સમાજની જોડી પહેરનાર માન્ય શશિકાંતભાઈ પંડ્યા સામે જ લડી લેવાનું મન બનાવી લીધું છે. આ ટેન્ડરથી હું એટલો હયાત થયો છું કે એ દિવસે રાત્રે મને એવું લાગ્યું કે ખરેખર એવા સમાજમાં રહેવાની કોઈ જરૂર નથી જે સમાજના નેતાઓ કહે છે કે અટક બદલીને આવો મારી પાસે. રાત્રે સુસાઇડ કરવાની મને ઈચ્છા થઈ ગઈ. પરંતુ મારી સાથે મારો નાનો બાબો હતો, 4 વર્ષ 5 વર્ષનો, અને એને રમતા રમતા પછી મારી પાસે પાણી માગ્યું, પપ્પા ભૂવા ભૂવા. અને મેં એને પાણી આપ્યું. મારા મગજની અંદર જે ચાલતા હતા વિચારો, એમાં પરિવર્તન આવ્યું. સમાજના આવા નેતાઓના લીધે આત્મહત્યા કરવાની જગ્યાએ લડી લેવું વધારે સારું રહેશે. શશિકાંતભાઈ, હું લડવાના મૂડમાં છું. હું હવે કોઈ પણ કારણોવશાત અથવા કોઈ પણ કામ હશે, નાના મોટા હશે, તો તમને ફોન નહીં કરું. હું મારા મોબાઈલમાંથી તમારો નંબર હવે હંમેશને માટે ડિલીટ કરું છું. વંદે માતરમ. ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા પ્રજાના પ્રતિનિધિ છે અને તેમને ધારાસભ્ય પણ પ્રજાએ બનાવ્યા છે, ત્યારે પ્રજા તેમની પાસે ચોક્કસ અપેક્ષા રાખી શકે છે. અને આવા સમયે જે ધારાસભ્ય એક નાના કાર્યકર્તાનું કામ ન કરે તે તો ઠીક છે, પરંતુ તેમની સાથે યોગ્ય વર્તણૂક કરવી ખૂબ જ જરૂરી છે.